સમાચારોમાં આગળ વધીએ. વલસાડ બેઠક પર પહેલા દિવસે 26 ફોર્મ ઉપડ્યા છે. 6 વ્યક્તિઓએ 26 ઉમેદવારી પત્ર લીધા. ભાજપથી 6, બીઆરએસપી તરફથી 3 ફોર્મ ઉપડ્યા, બીએસપીથી 8, એનસીપીથી 6, એક અપક્ષે 3 ફોર્મ લીધા છે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીની જાહેરાત અંગે મોટા સમાચાર. વિસાવદર પેટા ચૂંટણીનું કોકડું ગુંચવાયું. જીતને પડકારતી અરજી પર કોર્ટે મુદત પાડી. હવે હાઈકોર્ટમાં 1 મે સુનાવણી હાથ ધરાશે. હર્ષદ રીબડિયાની અરજી પર ગઈકાલે હાઈકોર્ટમાં સુનાવણી ન થઈ. ભૂપત ભાયાણીની જીતને પડકારતી હર્ષદ રીબડિયાની અરજી પર હાઈકોર્ટમાં પેન્ડિંગ હોવાથી અગાઉ ચૂંટણી પંચે પણ પેટા ચૂંટણીની જાહેરાત નથી કરી. અગાઉ આમ આદમી પાર્ટીની ટિકિટથી ભૂપત ભાયાણી વિસાવદર બેઠકથી જીત્યા હતા, જે બાદ ભાજપ ઉમેદવાર હર્ષદ રીબડિયાએ 26 જાન્યુઆરી 2023માં ભૂપત ભાયાણીની જીતને હાઈકોર્ટમાં પડકારી હતી. રીબડિયાએ રિપ્રેઝન્ટેશન ઓફ ધ પીપલ એક્ટ 1951 હેઠળ અરજી કરી હતી, જોકે બાદમાં આપની ટિકિટથી ચૂંટાયેલા ભૂપત ભાયાણીએ આપ સાથે છેડો ફાડી દીધો હતો અને ભાજપમાં જોડાયા હતા, જેને કારણે આ બેઠક ખાલી પડી છે. ગુજરાત વિધાનસભાની ખાલી 6 બેઠકો છે, જેમાં ચૂંટણી પંચે ફક્ત 5 બેઠકો પર જ પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. વિસાવદર પેટા ચૂંટણીની જાહેરાત હજુ નથી થઈ. બુલેટિનમાં રોકાઈશું એક નાનકડા વિરામ માટે. નજર પહેલા ટોપ 3 ન્યૂઝ પર. ભારતના 7 ગેમર્સ સાથે પીએમ મોદીએ કરી ચર્ચા. ભુજના તીર્થ મહેતા પણ સામેલ. પડકારો અને કયા સુધારા કરી શકાય તેની પર ચર્ચા કરાઈ. સૌરાષ્ટ્ર કચ્છના દરિયાકાંઠે રહેશે અકળામણ ભરી સ્થિતિ. તો કેટલાક વિસ્તારમાં વરસાદ, તો એપ્રિલના અંતમાં ગરમીનું જોર વધે તેવી હવામાન વિભાગની આગાહી. ગુજરાતની 26 બેઠકો પર ફોર્મ ભરવાનો આજે બીજો દિવસ. પહેલા દિવસે અનેક નેતાઓએ ઉપાડ્યા ફોર્મ. અમદાવાદમાં 85 ટીમોનું ચેકિંગ. હોટેલ મેનેજમેન્ટ વિથ વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ. થરાદવા વિસ્તારમાં ભાજપ ઉમેદવાર માટે પ્રચાર કરતા હોવાનો કોંગ્રેસનો દાવો. મનીષ દોશીએ આચારસંહિતા ભંગ અને સંસદીય પ્રણાલીના ભંગની નોંધાવી ફરિયાદ. આણંદના કોંગ્રેસ ઉમેદવાર અમિત ચાવડાએ શરૂ કર્યો ચૂંટણી પ્રચાર. ગ્રામ્ય વિસ્તારમાં જનસંવાદ માટે પહોંચ્યા અમિત ચાવડા. મંદિરોમાં દેવદર્શન કરી ચાવડા બગીમાં સવાર થયા અને લોકોનું અભિવાદન ઝીલ્યું. આ ચૂંટણીમાં આણંદથી પરિવર્તનની શરૂઆત થવાનો કર્યો દાવો. લોકસભા ચૂંટણી પહેલા સુરેન્દ્રનગર કોંગ્રેસને મોટો ઝટકો. પૂર્વ સાંસદ અને લીંબડીના પૂર્વ ધારાસભ્ય સોમાભાઈ પટેલે પાર્ટીને અલવિદા કહ્યું. અંગત કારણોસર ધરી ફરી એકવાર સોમાભાઈ પટેલે કોંગ્રેસ છોડી. સોમાભાઈના રાજીનામા પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ. કહ્યું કે સોમાભાઈને 2020માં જ સસ્પેન્ડ કરાયા હતા. કોંગ્રેસના સવાલ બાદ સોમાભાઈનું રાજીનામું કે સસ્પેન્ડ થયેલા તે અંગે ઉભું થયું અસમંજસ. કોંગ્રેસના સવાલ પર સોમાભાઈ પટેલનો વીડિયો પણ સામે આવ્યો. સોમાભાઈએ કહ્યું કે કોંગ્રેસે મારું સસ્પેન્શન પાછું લીધું હતું. 2022માં વિધાનસભાની ચૂંટણીમાં જ પાછું લેવાયું હતું સસ્પેન્શન. અત્યારે અંગત કારણોસર મેં આપ્યું છે રાજીનામું. રાજકોટમાં કાઠી ક્ષત્રિય સમાજનું રૂપાલાને સમર્થન. ભાજપ કાર્યાલયમાં પત્રકાર પરિષદ કરીને રૂપાલાને ટેકો જાહેર કર્યો. કાઠી ક્ષત્રિય સમાજ વિવાદ મુદ્દે રૂપાલાને આપી માફી. રાજપૂત સંકલન સમિતિના સંમેલન અંગે કરણસિંહનો દાવો. કહ્યું કે મંજૂરી મળે કે ન મળે અમે સંમેલન કરીશું અને આ રાજકીય નહીં સામાજિક સંમેલન છે. અમે ડંકાની ચોટ પર કરીશું સંમેલન. બનાસકાંઠા કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો દાવો. કહ્યું 10 દિવસથી પ્રચારમાં છું. રોજે રોજ 1-1.5 લાખનો ફાળો આવી રહ્યો છે. ચૂંટણી લાંબી ચાલશે એટલે 50 લાખ જેટલો ફાળો આવી જશે. દરેક ખર્ચ લોકો ઉપાડી રહ્યા હોવાનો પણ કર્યો દાવો. બનાસકાંઠામાં કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મંચ પરથી પડકાર. કહ્યું ભાજપ જે રીતે ચૂંટણી લડવા માંગે છે તે રીતે ચૂંટણી લડીશ. જો તમારે એટલો મોટો ફાંકો હોય તો હું પણ ટીટ ફોર ટેટ માટે તૈયાર છું. બનાસકાંઠામાં જામ્યો લોકસભા ચૂંટણીનો જંગ. કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેનના વિસ્તારમાં ભાજપનો પ્રચંડ પ્રચાર. વાવમાં રેખાબેન ચૌધરીનું કરાયું સામૈયું. પ્રચાર યાત્રામાં મોટી સંખ્યામાં ઉમટી જનમેદની. વિવાદ પર પહેલીવાર જાહેર મંચથી બોલ્યા રૂપાલા. કાર્યકરોને ચેતવતા કહ્યું કે વાતાવરણને ડહોળવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આપ સૌને હાથ જોડી નમ્ર વિનંતી છે, મિત્રો ધૈર્ય અને સંયમપૂર્વક કામ કરજો.
રાજકોટમાં કાર્યકર્તા સંમેલનમાં રૂપાલાએ કહ્યું કે મને કાર્યકર્તા અને મતદારો પર ભરોસો છે. મેં સંસદ બહુ જોઈ છે, રાજ્યસભાની લોકસભા પણ જોઈ છે. હું તો અહીંયા બસ આપના સુખ દુઃખનો સાથી બનવા આવ્યો છું. રૂપાલાએ 100% મતદાન કરવા માટે કર્યું આ આહવાન. કહ્યું કે મને પાકી શ્રદ્ધા છે કે રાજકોટના મતગણતરીના આંકડા જાહેર થશે ત્યારે મારા ગૌરવશાળી કાર્યકર્તાઓના બુથના નામ 100% મતદાનની યાદીમાં હશે. રૂપાલાને 2 લાખની લીડથી જીતાડવા વજુભાઈ વાળાનું આહવાન. કહ્યું કે ભૂતકાળ ભૂલી જાઓ, હવે શું કરવાનું છે એ વાત યાદ રાખો. પહેલા કહેતા કોંગ્રેસ ખરાબ એટલે ભાજપને મત આપો, હવે કોંગ્રેસ રહી જ નથી. રામબાદ સ્વાગત. સમાચાર અમદાવાદથી પ્રાપ્ત થઈ રહ્યા છે. અમદાવાદના રામોલમાં 2 લોકો પર જીવલેણ હુમલો કરાયો. આલોક ફ્લેટ સોસાયટીમાં એન્ટ્રી વિના પ્રવેશ કરવા જતા સિક્યોરિટી ગાર્ડે તેમને અટકાવ્યા હતા. સિક્યોરિટી ગાર્ડે અટકાવતા આરોપીઓએ ગાર્ડને માર માર્યો હતો. ગાર્ડને બચાવવા દોડી આવેલા સ્થાનિકો પૈકી 2 સ્થાનિકો પર પણ હથિયારો વડે હુમલો કરાયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા. રામોલ પોલીસે હત્યાના પ્રયાસ સહિતની કલમો હેઠળ 3 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. તો રામોલ પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે, પરંતુ સવાલ અહીં છે કે આખરે 3 લોકો અહીં ઘૂસી આવે છે, ગાર્ડ તેમને અટકાવે છે, પરંતુ આ જે 3 આરોપીઓ છે તેમને કોઈ જ ભય નથી, કોઈ જ ડર નથી પોલીસનો, કાયદો વ્યવસ્થાનો. ગાર્ડને બચાવવા જતા 2 યુવકો પર પણ આ 3 શખ્સોએ હુમલો કર્યા હોવાના સમાચાર છે, અને આ આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. કઈ રીતે આ 3 આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો, પહેલા તો ગાર્ડને માર માર્યો, ત્યારબાદ તેને બચાવવા માટે જે 2 યુવકો કૂદ્યા હતા તેમને પણ માર મારવામાં આવ્યો. રામોલના આલોક ફ્લેટમાં આ ઘટના બની. એન્ટ્રી કરાવ્યા વિના અંદર જતા રોકતા તકરાર થઈ, બોલાચાલી થઈ, શાબ્દિક ટપાટપી બાદ મામલો બિચક્યો અને આ 3 આરોપીઓએ સિક્યોરિટી ગાર્ડ પર જ હુમલો કરી દીધો. અને ત્યારબાદ 2 યુવકોએ એ સિક્યોરિટી ગાર્ડને બચાવવાનો પ્રયત્ન કરતા આ 3 આરોપીઓ તેમની પર પણ તૂટી પડ્યા. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. સંવાદદાતા ઋત્વિત સોની જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઋત્વિત, શું આખી ઘટના? જે દીપા વાત કરે તો રામોલ વિસ્તારનો આ બનાવ છે કે ગઈકાલે સવારના સમયે 3 વ્યક્તિઓ છે ત્યાં ફ્લેટની અંદર આવ્યા હતા અને સિક્યુરિટી ગાર્ડ દ્વારા જયારે આ 3 વ્યક્તિઓને છે તેઓને જે ફ્લેટના જે રજીસ્ટર હોય છે તેમાં એન્ટ્રી કરવા માટેની જાણ કરવામાં આવી હતી. જોકે તેઓએ એન્ટ્રી કરી ન હતી અને સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કર્યા બાદ ઝઘડો શરૂ કર્યો હતો, જેથી કરીને જે ફ્લેટમાં રહેતા જે પિતા પુત્ર છે તે વચ્ચે પડ્યા હતા. અને તે દરમિયાન જયારે પિતા પુત્ર પણ વચ્ચે પડ્યા હતા ત્યારે આ જે 3 શખ્સો છે તેમાંથી 1 શખ્સ દ્વારા જે છરી કાઢીને જે પુત્ર છે તેને મારી દેવામાં આવી હતી અને તેને ગંભીર રીતે ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સમગ્ર ઘટનાની જાણ રામોલ પોલીસને કરવામાં આવી હતી ત્યારે રામોલ પોલીસ દ્વારા 3 યુવકો વિરુદ્ધની અંદર ગુનો દાખલ કરીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે. પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજ પણ મેળવવામાં આવ્યા છે અને હત્યાના પ્રયાસ સહિતનો જે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. આભાર ઋત્વિત જાણકારી આપવા માટે. સમાચાર આણંદથી, જ્યાં પાડોશીઓ વચ્ચે મારામારી થઈ જેમાં 5 લોકો ઘાયલ થયા. સામાન્ય બોલાચાલીમાં 2 પાડોશી વચ્ચે મારામારીનો આ બનાવ. બોલાચાલી બાદ સામસામે પથ્થરમારો થયો. બનાવમાં 5 વ્યક્તિ ઘાયલ થયા છે.